શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના જેઠ સુધી છઠ ને દિવસ સાંજને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરના ફળિયાને વિશે બાજોટ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાક બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાકને વિશે મોગરાના પુષ્પનો તોરો ખોસ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેસી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થતો નથી અને ધન સ્ત્રી આદિ જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મળતી નથી તેનું શું કારણ હશે? આવી ગયા બધા 99.99 આવી ગયા આમાં. કારણ શું છે? પછી મુક્તાન સ્વામીએ કહ્યું, જે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેને કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી. એટલે ભગવાનમાં વૈરાગ્ય ક્યારે થાય? બીજી ચીજ પ્રાપ્ત થઈ હોય તો આમાંથી વૈરાગ થાય. 100 રૂપિયાની નોટ જોઈએ તો 5 રૂપિયામાંથી વૈરાગ થાય કે 10 માંથી થાય? 100 જોઈ ન હોય ત્યાં સુધી તો એ જ પૂરી છે. તો જ્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ થઈ નથી એનું સ્વરૂપ સમજાણું નથી ત્યાં સુધી વૈરાગ શું કામ? મહારાજ કહેશે કે હા ભાઈ, વૈરાગની વાત તો બરોબર છે પણ અમને આમ લાગે છે. શેનો વૈરાગ કરશો તમે? શું છે આપણા પાસે તો વૈરાગ કરશો? રાગે રહિત એ વૈરાગ. અરે જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેને કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી અને ભગવાનમાં પ્રીતિ થતી નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી. વાત સાચી મહારાજ એક્સેપ્ટ કર્યું. એ તો મુક્તાન સ્વામીનો ઉત્તર છે. ઇટ્સ નોટ જીવ. મુક્તાન સ્વામી તો મુક્ત કોટીના સંત ત્યાગી અક્ષરધામના મુક્ત હતા ને એ બધી વાત તો પછડતી, જેમ ઊંડા આવો તેમ બોલાય. બાકી ત્યારે તો એ લેફ્ટ વર્લ્ડલી અફેર્સ, એનું ઉત્તર બરોબર. પણ મહારાજનો પ્રશ્ન જીવ, જીવના હૃદયમાં કેમ નથી થતો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જે જેને સત્સંગ થતા થતા જેવું અંગ બંધાય છે તેવું ને તેવું જ સદાય. આટલા માટે હું કાયમ ગૌણ કરું છું કે નાનપણથી જ સરખું જ્ઞાન ગુરુ મળવા જોઈએ. ત્યારે કોઈ આ ચીલા ચાલુમાં નાખી દે વિધિમાં તો આપ બાળ સંસ્કારમાં તો સારા સંસ્કાર દે છે ને, તો બધા છોકરાઓને ભેગા કરે છે રવિ રવિવારે ૮૬ આ બધી ઇન્ફોર્મેશન છે. તો ત્યારે જે અંગ બંધાઈ ગયા ઠેઠ સુધી 45 વર્ષ માં પૂછી ક્યારે આવ્યા? 1837. ધેન યુ હેવ ટુ ગો ડીપ. અંગ બંધાવવું એટલે શું? રસરૂપ થવાની તૈયારી હોવી જોઈએ. રસરૂપ હોય રહી રસિયા સંગ જો મિસરી પયમય. આપણું અંગ છે જ નહીં એવું થઈ જાય. મહારાજનું જ અંગ છે એ સંપૂર્ણ અંગ. પહેલેથી ઓલું ત્યાગનું બંધાઈ ગયું હોય તો મૂકા જ કરતો હોય જિંદગી આખી. હવે આ મૂકી દીધું, હવે આ મૂકી દીધું, હવે આ મૂકી દીધું. એક એક પછી એક એક મૂકે
એક વાત છે ઇતિહાસ ની, આમાં લેવું છે, બુક એમાં લખી છે, એક સાળો નાતો હતો, એની પત્ની નવરાવતી હતી, એનો સાળો કઈક 16 પત્ની હતી, એ મૂકવાનું હતો. શું કે આજે એક પત્ની મૂકશે પછી પાછું મૂકશે, થોડું રોવા રોવા માંડી ગયું, પત્ની નો ત્યાગ કર્યો. બાકી એમ તો થતું હશે કે રેવા દે, મૂકે શું, એમ તો થતું હશે કે 16 માંથી એક મૂકતો તો એનું અને દુઃખ હતું બેન ને, મારો ભાઈ આમ કરે. બોલું કે તમારે ઠીક, તમારે આર્ટ છે, મૂકવું નથી એટલે આમ કહ્યું છું, એમ નાતો તો ઉભો થયો, મૂકી દીધું આ અંગ આખે આર્ટ કે એક 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 શું મૂકવું મૂકવું એ અત્યારે કોઈને કહેવા ગયું ત્યારે એને કર્યું આવું જ્ઞાન આત્મસાત થયા વિના કોઈનું કયું મનાય નહીં, કોઈનું એટલે સ્વામિનારાયણ કહે આવીને કોઈ ન મનાય. અને સત્સંગ કરીને તે અંગની પુષ્ટિ તો થાય, પણ અંગ તો તેનું તે રહે છે, અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતા એનો ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. આફત આપણે ઘણીવાર એવો ત્યાગ આવી છે મૂકી દે, ઘણીવાર ભગવાન મેં જાય મંડી કીર્તન ગાવા, ઘણીવાર વાંચવા મંડી જાય જ્ઞાન માં, એક ચીજ પાવર દિના નીકળે, ઓળખવું જોઈએ પોતાનું અંગ કયું છે. હું કોઈ તપસ્વી રહું તો હું તો બેહાલ થઈ જાઉં, આપણું અંગ જ નથી તપનું. પૂછવું પડે તમને બધા, અગિયારસ છે મુગરતી ખબર પડે, અગિયારસ છે જેવા કોઈ રમણલાલ ચોખાવાળા હું ફસી જાઉં તો જે આ દોમ છે અસ્તક છે, કઈ છે ને અષ્ટમી સંકષ્ટી છે, આ શિવરાત્રી છે, આજ વામન જયંતિ છે, આમાંથી હું શું ના આવવા દે, હું ફસી જાઉં એકદમ, આપણું અંગ જ નથી. જેનું જી અંગ હોય અને પુષ્ટિ ન થાય, મહારાજે વોન કર્યા છે, તમે જીથી ગમે તે અંગ એક કોઈ ચીજ કરવા ન માંડતા, તમને જેમાં સુખ મળતું હોય કે જેમાં ભગવાનની નજીક જઈ શકતા હો એને દ્રઢ કરો. 10 મિનિટ તો બેસતો હોય આપણને ધૂન હોય, એમાં 20 મિનિટમાં તો બધું ચડવા માંડે, આપણું કામ જ નથી ધૂન વાળાની. હા 10-10 કલાક બેઠા જ હોય છે મારા, ભલે તબલા એને સહાય કરતા હશે કે મંજીરા સહાય કરતા હશે કે માઇક સહાય કરતા પણ બેસી શકે છે. સુકામ મહારાજે આ પ્રશ્ન પૂછ્યો ને, આ સુકામ વચનામૃત બોલ્યા છે, હી વોન્ટ્સ ટુ પોઈન્ટ આઉટ સમથિંગ. અરે જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, ને જેમ ક્રોધી હોય તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતા વિભ્રાંત થઈ જાય છે. પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. નક્કી નથી કે વિભ્રાંત એટલે નક્કી નહીં, મોટો થાય 70 વર્ષ ક્યાં સુધી એમાં એમાં હેલા કરે, લગભગ બધું ભગવાન ઉપર નાખી દે છે અંગ બંધાણું. આ શરણાગતિ નથી, ભગવાન ઉપર બધું મૂકી દેવું એ શરણાગતિ છે, ધેટ ઇઝ નોટ ધેર. પણ આ બધું એને જાણે ખીલી હોય ને ક્યાંક ટોપી ટીંગાડવાની, એમ ભગવાન ઉપર બધી ભૂલ સુધારતા જાય, ખેસ પણ મૂકી દેતો, ટોપી મૂકીને પાઘડી ને લાકડી ને છત્રી ને બધું અહીંયા ટીંગાડતા જાય છે. એ આશરો નથી, એક વેઠ કરી નાખીએ છીએ.
મૂળાક્ષરમાં ઉપેક્ષિત અંગ જેવી હે માં તો ઈસુ નથી પણ ક્રોસ છે, જેના ઉપર માનવ જાત પોતાની તમામ ભૂલો ટાંગી દે. એક કવિ લેતું ભૂલો ટાંગવા માટેની ખીતી નથી સ્વામિનારાયણ, કઈ કરી ના કરી મહારાજ માફ કરજો. આ એક ટાંગી સમજી ગયો મારો ઓલો જવાબ દે નદી પેલો તો હાલતો થઈ જાય, બીજી કરે પાછી ટાંગી દે. અરે એને બોલવા જ દે, જયારે એને બોલવું છે ત્યારે બોલા નથી થતા, ત્યાં મંડે જાય પોતે બોલા. અનંત કોટી બ્રહ્માંડ તો બોલા નથી હડપ લઈને હાલતો બોલો કે આમ કે દાદરું ઉતરી ગયો. ઇઝ ઇટ લાઈક ધેટ? તમે ઉતરી જાઓ છો પેલા આગળ ઉભો હોય તો એ કઈ છોડે એમ નથી. આપણે એમ કે અંદર મૂકી આવ્યા બાર બ્રહ્મચારી બે તાળા મારી દીધા, આમાં ત્રણ ત્રણ વાર હલાવે છે કોઈ જાણ શું બધું. નવતા તાળા લગાવીને ભગવાન ને ખેદ આ મંદિર માં જો સ્વામિનારાયણ ક્યાં છે તાળામાં આઈ છે એ કોઈ લાગે છે બબ્બે તાળા વાળા એક નહીં રહી ગયું એક પાછું ઉપર નું બીજું ખચાક કરીને એક અંદર થી ને એક બહાર થી 4 કિલો વજન ની ચાવી લઈને હાલે છે. ભગવાન ને લઈને કેટલા હાલી જાય ઉતરી જાય દાદરા એ બોલીને સમજી ગયો. શું છે આ કેવું કેવું અંગ બંધાણું? નાનપણથી મેં તો 8 વર્ષ ની ઉંમર થી તાળા જ જોયા છે બહાર. આ હેડ એ ક્વેશ્ચન, મેં તો કેમ તાળા મારો શંકર નું મંદિર સારું જાય જ નહીં કોઈ સરફ ફરતા હોય ઘરેડું તો એ હોય જાઓ બધા સારું છે. હવે તો અહીંયા બધા પહેરાવા મંડી ગયા શંકર ને. નોતા તાળા લગાવી આપણે ઈશ્વર ને એકલા કરી મૂકીએ. આવજો મહારાજ બાર તાળા ક્યાં આવે. ગુના કરીને માફ હો, ગુના કરીને માફ પધારો ને સહેજ આનંદ ને જી ગુના કરો. આમ કેમથી આવે એક કૃતિ તમે બોલાવો છો ને બાર તાળા મારો. આ બહાર ના તાળા નથી, અંદર જ તાળા મારી દીધા છે, હૃદયમાં એ તાળા જ માર્યા છે. બારણા વાસી દીધા છે ને કહે છે કે આવો આવો આવો, એને જોઈને ઢાંકી દે છે. ડેલી એથી પાછા માં વળજો ઘનશ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બાર. આપણે બારણા વાસીએ તો એટલા માટે ભાઈ કામ ક્રોધ લોભ મોહ માયા દગો કપટ ઈર્ષા આ બધું ઘૂસી જાય છે, ખુલ્લું હોય છે એમાં મહારાજ. એટલે જરાક અડાડીને રાખ્યા છે. ઇટ્સ નોટ ફોર યુ, તમે આવવાનો છો એટલે બંધ નથી કરી રાખ્યા. પાછા વળી ન જતા ક્યાંક આવી ચિંતા હોવી જોઈએ, ક્યાંક બંધ કરવામાં એ તો અંદર જ રહી જતા ને. ડેલી એથી પાછા માં વળજો ઘનશ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. પાછલી તે રાતની નિંદર ની કામણી, આખી હડસેલ તીક જાગું. દેણે બેસીને ઓલી ઘેલાના નીરની ઘુમરીમાં ભૂગતી સતત અનુસંધાન હોય મહારાજ સાથે. આગલે દિવસે જળક્રીડા કરતા અને નાવા ગયા હોય તો એ મહારાજ ઘુમરી ઘેલાના નીરની ઘુમરી લાગે ભૂગતી કે લાગુ એવો તણાઈ જવું છું. અને બારણાની તળમાંથી આ બારણું ઠાલું દીધું છે એમાં તળમાંથી જે પ્રકાશ આવે છે એ જોઈને ઊભી છું. બારણાની તળમાંથી પડતા જ વાસને ટેકે ઊભી છે મારી ધારણા. જેમ મોટું મંદિર એમ તાળા મોટા. એટલે મહારાજ કે હરિમંદિર કરજો, જાજા શિખર બંધ કરતા નહીં. આ શિખર બંધ ના લોચા થઈ ગયા, 5-6 હતા ત્યાં સુધી કઈ નતું, 32-45 થઈ ગયા, બધા રામાયણ થઈ ગઈ ચડતા ચડશે. એ કોઈ જગ્યાએ તાળા જ છે, નવા કરે છે કઈ તાળા નથી લગાવતા એવું કઈ નહી, ઓટોમેટિક તાળા આવી ગયા છે આગેથી ખુલી જાય. રિમોટ કરતો અંદર કેવા બંધાણા છે ભગવાન ને પૂરી દીધા. હવે મીરા તારું વાસક આહાર દાગીના માટે સ્વામિનારાયણ ની મૂર્તિ ને પાણી ધરાવી દીધું.
દૂધ આ પ્રથા છે, હું એની ક્રિટિસાઇઝ નથી કરતો, પણ અંદર માં છે એનું જ પ્રતિબિંબ પડે છે. તમે નેત્ર માં એ નેત્ર નું પ્રતિબિંબ જોવાનું, તને હું જોઉં છું ચંદા કહે તે જોવે છે, ચાંદો જોઈ અને આનંદ માં આવી જાવ, હો પૂનમ સુખીલી સરસ છે. એવે ટાણે એના નેત્ર યાદ આવવા જોઈએ કે આ મહારાજ ના નેત્ર કેવા છે. આ એક માઇક ચીજ એટલી બધી સુંદર લાગે છે, તો મહારાજ ના નેણા કેવા છે એ જોવે છે કે નહીં? આવું થતું જ નથી. કેમ થાય આવું? પેલા ઉઠવત થાય, પ્રદક્ષિણા થાય, દંડ પીલવત થાય, એટલે દંડવત થી થાય. બહુ મુખ્ય હાથ નાખી હાથ કોઈ નથી નાખ્યો, ક્યાંય નથી આવ્યા લાગતા. ઓલા આમ આવેલા હોતા અહીં આવે તો તું જાણે દેવ ફટ લઈને બેસી ગયો, ફેરવે ન ફેરવે. રિચ્યુઅલ્સ જે છે એ છે બધા બહુ ઉત્તમ, તેના માટે છે એ જાણે, પછી હેબિટ થઈ ગઈ. ઓલ રિચ્યુઅલ્સ આર ગ્રેટ, સુકામ થયા એ બધા બહુ પાછળનો સંદર્ભ છે. ગ્રેડ થઈ ગઈ એટલે ખલાસ. શ્રીજી મહારાજે આવડી મોટી ક્રાંતિ સર્જી, બીજા દિવસથી રૂઢી થઈ ગઈ. રૂઢીમાં જે કઈ અંગ બંધાય, દોષો થઈ જાય, મરી જાય તો રે, બીજા જન્મમાં એનું અંગ રે આવી ગયો હોય એવો ને એવો. અરે પછી તે વિભ્રાંતમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે, માટે જે સમજવું હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખવું જોઈએ. તે જ્યારે કામ ક્રોધાદિ કે કરીને પોતાને વિક્ષેપ થતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિ ક્ષીણ પડી જાય. ઊંઘ્યું છે કે તો સમજાવું તો હોય અવસ્થા હોય યુવાન ને કામ ક્રોધાદિ વ્યાપે. હું દાસભાઈ કે તમને નથી વ્યાપતા, તો ખોટા જ વાળા તમે, તમારી ઉંમર નીકળી ગઈ છે. એમાં બાબા બ્રહ્મચારી બ્રહ્મચર્ય પાડે ભૂંડા લાગી અત્યારે કોઈને કહું તમારી ઉંમર ના, કે ભાઈ હું બ્રહ્મચર્ય હું ભ્રષ્ટાચાર નથી પાડતો, હું સાંખ્ય પાડું એ કહેવાની જરૂર ન હોય. પોતાનું વિચારી લેવું જોઈએ. એટલે તણે જીદ ન કરે કે આ થાય છે ત્યારે ત્યારે મહારાજ નું મહિમા સમજવાનો હદ છે ને. એને મારા ઈષ્ટદેવ એને વ્યાપવા જ નથી દીધો, કામ ને દાબી નથી દીધો, સ્વામિનારાયણ ઉત્પન્ન જ થવા નથી દીધો. શંકરે તો બાળી નાખ્યું કામ, નારદે જીતી લીધો. દે વેર ઓલ હ્યુમન, અને ઉત્પન્ન થવા નથી દીધો. અને એનું જો મહાત્મ્ય સમજાવે કે ભાઈ આ આને જે કર્યું છે એ ગ્રેટ છે, ધ ઓન્લી પર્સન ટુ બી અચીવ ટુ બી અટેઇન ઇઝ હી. ઓ 5-7 મિનિટ માટે જ આ બધું થઈ જાય. જેને આરાધના છે, ઉપાસના છે, ભક્તિ છે એના માટે. બાકી અતિશય કામી હોય તેમાં જ પડ્યો હોય, એને બીજો વિચાર ભગવાનનો ના આવે ને એ નડે. આપણે કામ ક્રોધ નડે છે, ઓલાને ભગવાન નડે. મહારાજ તો આવું થતું હોય ત્યારે કે ઊંચે સાથે કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બીજા એના સંતો હોય, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, કે ઘરમાં કોઈ ચોર આવી ગયો હોય તો જેમ ઓહો કરીને પાડોશી આયેલા આવે છે, એમાં સંતો સહાય કરે. એના તરફ વેર વૃત્તિ થઈ જવી જોઈએ. જે ગમે છે ત્યાં સુધી વેર વૃત્તિ ક્યાં થાય? એ બધું એક જ છે, પરિણામ ને પામે છે. કામ દાબી દો વ્રત લઈને નિયમ લઈને ક્રોધમાં પરિણામે છે. કામ ક્રોધો ને જાય છે, ગુસ્સો જોજો બધાય, નામ ન લેવાય. 3 વર્ષથી મહાત્મા બેઠા છે, બહાર નથી નીકળતા ફોન લઈને.
અને આજે મૌન તોડવાના છે, બધા દર્શન કરવા ગયા. ઓલાએ જે કામ દાદુ રાખ્યો હતો ભરું કેવી છો તો અંદર કઈક અવ્યવસ્થા જેવું લાગ્યું, એટલા બધા જાવ દુકાળ પડેગા. આ બોલો, આ ક્રોધ એનો 12 વર્ષે બાવો બોલ્યો છે જાવ દુકાળ પડશે. ન બોલો તો ભાઈ 13મું વર્ષે કાઢ નથી, એના બોલવાથી કઈ દુકાળ પડે નહી. કામ ક્રોધમાં પરિણમે છે, કામાં ક્રોધો ને જાય. લગભગ બધા પરણે દાબી રાખવા વાળા ક્રોધી થઈ જાય છે. પછી આ મસ્ત ઘરમાં આવી જીભ લઈને બેસતો, પછી બહુ ઉપર હેરાન કર્યા કરે, દેવ બગડે, દાળ બરોબર નથી, આ મીઠું ક્યાં છે? અરે પણ તું જે કરતો એ કર્યા કર, તારું ગજું નથી બધાય નું, એના કરતા ભગવાન ગજું, મંદિરે જાઓ, એને સામુ જુઓ. રહેતા રહેતા તમારા હૃદયમાં, તમારામાં કઈ આવડત નથી, પણ એનામાં તો છે ને ઘૂસવાની આવડત, ચિત કરાય. ને મહારાજે તો આશ્રમ કીધો છે, ગ્રસ્થ આશ્રમ છે. ઊંડું બગડે ચીડિયો થઈ ગયો એમાં, મારા બ્રધર મોટાભાઈ અશોકભાઈ સિગરેટ નું બહુ શોખ એમ. મારા બા ગુજરી ગયા એટલે નક્કી કર્યું સિગરેટ નહીં પીવા. સાંજ સુધીમાં તો જેના તેના રે બાજે રોજ ની 15-20 પીવા વાળા પીવા ઠંડે ચમવું કઈક હોય. બાપી કઈક કઈક હવે તને ખબર નથી. પછી બહાર ગયું અમારું બિહાર નું મોટું કરશે ગલી ઉપર, આપણે તું જ લઈ મેં કીધું ભાઈ આ હર્ષુભાઈ અહીંથી લઈ જાય કે હા કઈ કે 5-5-5 લઈ જાય બે બે ત્રણ આમ લઈને જાશું તો પછી પાછા ખીજ મને ખીજ માં આમ કરી નાખશું. બે ત્રણ લઈને ગયા બેટ હાલો સુખજી, હું એને સુખજી કહું, હર્ષુખ છે ને સુખજી. આમ બીજા મોટા છે મારાથી પણ નાના ભાઈ જેવો બહુ હેત રાખે મારો ભાઈ. હાલો સુખજી જરા હાલો તમારે ડાયાબિટીસ ને આવું આવું કરશો મૂકી દીધી છે ગ્રેટ થી. તો મેં કીધું તે દિવસે બા ગુજરી ગયા એને સિગરેટ નું શું લેવા દેવા, ઘરના 10 જણા ને દુખી કરી નાખો, 3 બીડી ન પીઓ એમાં ઓળખા ન હોય આવું કરે. આપણે ઓળખી ગયા અપંગ છે, રોજ 3 વાર ભૂખ લાગે છે, નાઈ ઓલો જો લાડુ શેકાય છે ત્યારે આગ લાગે, આપણે અંગ છે પાકું. અરે જેમ કોઈ ગ્રસ્ત હોય તેને પોતાની માતા બેન અથવા દીકરી અતિ સ્વરૂપવાર હોય તેને જોઈને જો ગુંડો ઘાટ થઈ જાય તો પછી તેને કેવી દાદ થાય? તેવી દાદ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રદાન થાય ત્યારે થવી જોઈએ. અને જ્યારે એવી દાદ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રદાન ન રહે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. ફળરૂપ કીધો મહારાજ, આ મળી ગયું આપણે, નહીં તો મહિનો એક નોકરી કરીએ ત્યારે એનું ફળ પગાર મળે, આ જન્મ તો આવે મળી ગયું છે. એટલે કેઝ્યુઅલ લઈ લીધું છે, મહેનત કરીને મરી જાય તો સત્સંગ મળે નહીં. સ્વામિનારાયણની વાત ન મળે, સ્વામિનારાયણના મુક્તાનંદ નો હોય, બ્રહ્માનંદ નો હોય, ગોપાલનંદ નો હોય, નિત્યાનંદ નો હોય, ભરતભાઈ, ઝીણાભાઈ, આ બધા આ ક્યાંય આપણે બાકીના ને ખબર છે, એક એક ની વાત સાંભળીએ તો અચ્છે ને ઝીણાભાઈ કઈ કેવું છે કે કઈ નથી કેવું, મારા એ જાણતા હતા આ ઓળખાણ કેવાય. એટલે કીધું જ્ઞાન નું અંગ તો ઝીણાભાઈ નું છે, દેવરામ નું અને પ્રભાશંકર નું. મહારાજે 3ના નામ લીધા, શું કામ? મહારાજ કે હઠી વિશે કઈ કેવું છે, દીકરો એ તો બધા બાપ નું એક ભાઈ, છોકરાનું ધ્યાન રાખજો. એક ટુ એક ઓલા એવું ધ્યાન રાખે, મારા ભગવાન તો ઠીક છે પણ ઓલાજી ધ્યાન રાખવા વાળા છે તો પાકું ધ્યાન રાખે. મને મારા ફાધર સોંપી ગયા હતા મુંબઈ નું ઓફિસ, આ તો 30 વર્ષ પહેલા
એ હોય તો બાપ ને ખબર. જોજો બીજા બધા, હું નાનો હતો, વેપારીઓ મોટા કીધે રમેશ ધ્યાન રાખજો, રમેશ ધ્યાન રાખજો. એક ચાર મેઘરાજી ચાંદવાડી સિંધી હતા, બાકી બીજા બધા હતા, ગોલ નો એક્સપોર્ટ, ધ્યાન રાખજો. પછી હું તો આઈ મેડ એ સક્સેસ એન્ડ સ્ટ્રાઇડ ઇન માય બિઝનેસ. મેં પોતે જ સ્ટાર્ટ કર્યું બધું એક્સપોર્ટ. ક્યારે ઓલા આવ્યા કેવા, બોલે 50 લાખ તું શું થયું? મેં કીધું ભાઈ તાર કર્યો છે, લેવર પુલ થી જવાબ આવશે, પછી વેચી નાખ્યું. એટલે કમિશન બે છે, પેલા વેચી દઈએ. ના આ તું વિઠ્ઠલજીભાઈ કીધું તું કે રમેશ નું ધ્યાન રાખજો, એટલે તારા પાસે કઈ લોટ લોટ હોય તો બતાડ કરો, આવું ધ્યાન રાખવા. એક એક જણા મારા હાથ જ ફેરવાનો વિચાર કરતા હતા કે નાનકડો છોકરો છે લઈ લે. મારા પાસે સ્ટોક ખૂબ રહે, બીજા બધા ગામ અપકન્ટ્રી થી આવે 1000-1200 ગ્રામ, મારા ઉપર કેટલાય નો ધંધા હાલે એવું હતું. મારા એ ધ્યાન રાખે. હા કે સાહેબ રમેશ બાબુ ઠીક હૈ, કુછ કામકાજ હોય તો કે ના, પૈસે પૈસે કે જરૂર નહીં. તો નહીં, મારી બેંકમાં લિમિટ છે. મેં બધું કરાવ્યું હતું, બાપા એમને કહેતા હતા કે મોકલે ત્યારે ત્યારે. મને આ ધંધો ફાવતો જ નથી. ધ્યાન રાખજે. આખું મુંબઈ ને પછી પાછા આવ્યા જ નથી. કન્ડિશન ઉપર જ મેં એક્સેપ્ટ કર્યું. હું તો લો કોલેજ માં ભણતો, હું તો આ ધંધો કરું, તમે પાછા આવો નહીં, આપણે બેન ફાવશે નહીં. તમારી રીત નોખી, મારી રીત નોખી, નકામા બાપ દીકરા સંબંધ બગડી જાય, બાજા બાછી કરીએ. હા તમે હલાવું કામ નહીં, તો હું મારું ભણું છું, કરીશ. આવું અંગ બંધાતા જો ખબર પડી જાય તો, એવી ટાણે આજ્ઞાંકિત થઈ જાય તો ધંધો વિકસે નહીં. નક્કી કરી લેવું કે ભાઈ તમે તમારે આ બાબતમાં નહીં. એમ આમાં નક્કી ન કર્યું હોય તો સહકાર થી બધું થાય. એમને બ્રહ્મચર્ય ના વ્રત ન લઈ લેતા વર્ષો ક્યાં, કોક ને હેરાન કરશો. એ ભક્ત છે, ભગવાન ના ભક્ત છે. જેમ તમારે મૂકવાની છે એમને ધીરે ધીરે વાસના મૂકી દીધી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ બધી છૂટ છે. એને સ્વામિનારાયણ પ્રત્યક્ષપણા ને દર્શન ને કૃપા ને કઈ લાગતું વળતું નથી. અને સર્વે સાધન ના ફળ સવા છે બંધ કરવાનું છે. હા સવા છે. હા ભલે ડિક્લેરેશન પહેલા આપણે ઉભા થઈ જશે. અને સર્વે સાધન ના ફળરૂપ તો આ સત્સંગ છે. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન. એ સત્સંગ મેળો છે, અષ્ટાંગ યોગ એટલે બધું આવી ગયું. જે મહારાજે કીધું છે સત્સંગે કરીને રાજી થાવ છું, પ્રિયંગ રાખો, પછી ઓલી જીદ ન કરાય. પોતા કંકોત્રી લખીને ગયા હતા જાન લઈને, હવે ક્યાંક વાંચે ને કોક પાસે સાંભળું બાબા પાસે તને કેટલી કદાચ. હવે અમારે એવું ન કરાય, સત્સંગ કરાય. આપણે ત્યાં જે આવે છે જન્મ લઈને એ બધા ભગવાનના ભક્તો મુક્તો જતન કરાય, સમજીને કરાય. ઇટ્સ અ ટેકનિક. અરે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર બોલું ખોટું. 65-70 વર્ષો થયું તબ તક જરા આ વખતે શિયાળો છે તો કેસરી જીવન કે જંતુનું એ ખોટું. પરાણે શું કામ તમારે તાકાત વધારવી છે? હમણાં આજકાલ હળદર પાક લઉં છું, શું કામ ભાઈ? આ બધું વર્જ્ય છે. સો લાઈક વોટ એવર ઇટ ઇઝ એક્સેપ્ટેડ. જે પરિસ્થિતિ આવે છે એનો સ્વીકાર કરો. પરિસ્થિતિ નો સ્વીકાર કરતા નથી આવડતું એને અંગ બંધા અંગ ની ખબર જ નથી. એટલે એક્સેપ્ટ ઇટ.
સ્વીકાર કરો. વૈદ કે મારે જોડાવે, અમારો છે દોસ્તાર લાભશંકર ઠાકર કરીને પુનર્વસુ અમદાવાદ, બુદ્ધિશાળી માણસ કરીએ છે, એને હું બેઠો તો નથી પૂછવાનું. વૈદરાજા વાળ ધોળા થઈ જાય શું કરો? બોલો કે ઉંમર થઈ તો થાય, પરિસ્થિતિ નો સ્વીકાર કરો. કઈ દવા નથી કે ના રૂબો તો ના લાવે ઉભો રે કે ફી દેતો જાતો. વેદને આ કીધું એ ખબર પડી ને કે હા શું છે ક્યાંથી આવ્યો હે મારો છે કેનું છે સારનું ક્યાં ગયો દાસભાઈ નું અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજન અને વ્રતાદિકે કરીને હું તેઓ યોગ યજન તથા વ્રતાદિકે કરીને હું તેઓ પ્રસન્ન થતો સત્સંગે કરીને થાઉં છું. શું કરીએ છીએ આપણે આટલા વર્ષો, આમાં મારા પસંદ નહીં થાય? હવે નોખારાજી કરવાના છે ને? ડેફિનેટલી સત્સંગે કરીને જ પસંદ થાય. શું કામ સમયા કર્યા મહારાજ? જેને સદાવ્રત બંધ કરી નાખ્યા એને સમયા કર્યા. આખી હિસ્ટોરિકલ ફેક્ટ જુઓ તો એ ક્રાંતિ જ કરી છે મહારાજ. નહી તો તું સિરાજ ખાતા સાધુઓ નહી જમાડ્યા. સ્વામિનારાયણ ની નિકટ પણ લાખ લાખ અત્યારે વિચાર કરો, હજારો માણસો ત્યારે ભેગા થતા રાજી થઈ જાય સત્સંગે કરીને. અવાજ દઈ તો એ હોકારો દે, અવાજ દેવાની તાકાત નથી રહી. હોકારો દેવો જોઈએ ને. મારા અહિયાના દ્વાર હતા વાસેલા, સાણે ટટોરો કીધો વાલમાં. મારી આંખોમાં ઘેન હતા આંજેલા, કોને જગાડ્યા આપણે? ભગવાન ભજવા જોઈ કેનાર કોણ છે? એ અંદર જ બેઠા છે. એ તો કેને ઈચ્છા થાય છે ભગવાન ભજીએ? આ ઢંઢોળીને કહે છે કે ચાલો ભગવાન શું છે એ જાણીએ, ભલે જાણ્યા ન હોય. આજે જિજ્ઞાસા થાય છે, આજે એષણા થાય છે, આજે તમન્ના થાય છે, એ કરે છે. લેટ અસ કેચ હિમ. ધ કેચ ઇઝ પોસિબલ ઓન્લી ઇન સત્સંગ. એકલો બેઠો 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 કઈ ન થાય. તપે કરીને ત્યાગે યજ્ઞ કરીને રાજી નથી થતો સત્સંગ કરીને થાય. એવું ભૂલી ગયા છે થતા, એક્સેપ્ટ કરી લો હશે એવું. અરે ત્યાગ યોગ યજન અને વ્રતાદિકે કરીને હું તેઓ વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે. આ એવા છે ને બધાય, એ ખૂબ મોટા પુરુષનો આગલા જન્મમાં ભેટો થઈ ગયો છે. એ તો ગજુ છે સામાન્ય જીવનું સ્વામિનારાયણનો ચાંદલો કરે. પછી તો 2000 વર્ષ પછી ખબર પડશે કે સ્વામિનારાયણ શું છે. અત્યારે તો લોલે લોલ આવ્યું, 5-6 કુટુંબના પેઢીઓમાં ફસી ગયા છે બધા. દધુ પપુ 1008 બધું નીકળી જવાનું છે. સ્વામિનારાયણ તો કોઈક નોખી બલિયારી છે. હજી ક્યાં કોઈને એના સ્વરૂપનું જ્ઞાન કે સ્વરૂપ? 200 વર્ષમાં શું થવાનું? 3000-5000 વર્ષ પહેલા થઈ ગયા છે ને, ભૂલવા મંડી ગયા છે બધા. 600-700 વર્ષ સુધી હિન્દુસ્તાનમાંથી બ્લેક યુગ આવી ગયો હતો, ધર્મ આવેલો ગયો હતો. થેન્ક્સ ટુ શંકરાચાર્ય એ રી એસ્ટાબ્લિશ ઇટ. થેન્ક્સ ટુ રાણા પ્રતાપ એ પ્રોટેક્ટેડ ઇટ. એ તો મુસલમાન આવે તો બધા કાજી થઈ ગયા, બોરા ધાગામાં જ માનતા હતા.
વિભ્રાંત પામેલું હતું આખું હિન્દુસ્તાન, મુસલમાન તો મુસલમાન ના થઈ જાય. આ તો આ થયા જી થી આવીને પોપાભાઈ નું રાજ હતું, તો થેન્ક્સ ટુ શંકરાચાર્ય સજીવન કર્યું. અને એ જ બધા ઢાંચાની અંદર શ્રીજી મહારાજ નવા પ્રાણ પૂર્યા. કઈ નવું કરવાની જરૂર નથી, એને એમાં જ ચેતના મૂકી દીધી ધર્મમાં. તો હજી જયારે એવા કોઈ બળિયા મોકલશે મહારાજ, ઉપાસનાનું બળ કરાવશે ને, ત્યારે બધું થશે. બધા એ જ ટાઈપના બધા એક સરખા સત્સંગ વાળા આવતા હોય તો હાલ થશે, ત્યારે ખબર પડશે સ્વામિનારાયણ સંપ્રદાય શું. સ્વયં સ્વામી મહારાજ ની જય. શ્રી ભગવાન શ્રી ધરમ સર્વદે સુગરમ ભક્તિ ધરમ આત્મજ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ ની જય. તારીખ 7/10/99 ગુરુવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને સર્વે સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. દુર્લભ કઈ હોય તો સત્સંગ છે, સત્સંગ થયા પછી દુર્લભ માં દુર્લભ હોય તો એકાંતિક ભક્ત નો સમાગમ છે. સત્સંગ નહીં, એક રૂચિ વાળા પણ એક રૂચિ વાળા એકાંતિક થયા હોય. અને સર્વના સાધનના ફળરૂપ તો આ સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ ખંડમાં કહ્યું છે કે અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ. શાસ્ત્ર વિચાર કરીએ એટલે આ ખોટું છે એ મનાય. અષ્ટાંગ યોગ થી દેહ માંથી મુક્તિ મળે યોગ સાધવાથી, આ ખોટું છે એ જાણી લીધું એટલે એમાંથી વૈરાગ ઉપજે, એટલું જ ફળ સાંખ્ય નું. યોગ નું ફળ સાંખ્ય વિચાર નું હોય ત્યાં સુધી ના આવે. યોગ થઈ ગયો હોય તો જો વૈરાગ્ય ન હોય તો ઓળખાય નહીં. મહારાજ બધી ક્રિયા કરતા એવા મોટા અનાદિ મુક્તો બહુ ઓછા, પણ એકાંતિક ઘણા હોય રસ્તે હાલવા વાળા. આનો સંગ થાય ઈ સત્સંગ. ચાંદલા તિલક કરે સત્સંગ નો થાય. સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ. શાસ્ત્ર પઠન કરીએ પણ સમજાય નહીં, શું ખબર પડે. હમણાં સ્મૃતિ સ્મૃતિ લઈને બેસી જાય એને શું લખ્યું ને આપણે કાંઈ સમજી જાય. લગભગ સ્મૃતિ સ્મૃતિ અને વેદ નું વાંચન કરવા વાળા એ સમી જાય પોતાના મન ધડક, અથવા તો કોઈ એનું ટ્રાન્સલેશન કર્યું હોય પોતાની રીતે સમજાયું ઈ સમજી જાય. શાસ્ત્ર નું એટલે મહારાજ ને પોત પોતાની બુદ્ધિ અનુસાર કરવું. શાસ્ત્ર નું પઠન શિક્ષા પત્ર મળે, બધા એ શાસ્ત્ર વાંચે કે ખબર ન પડે. જેવી જેની બુદ્ધિ હોય એને અનુસાર શાસ્ત્ર પઠન. હમણાં ઉપનિષદ વાંચવા મંડી જાય તો સૂર્યમાં જ લાગી જાય મારું, એટલે આગળ કશે જ નહીં. ગાયત્રી નો અર્થ
આખો વાંચ્યા હોય તો એમ લાગે સૂર્ય જેવું કોઈ છે જ નહીં. એટલે તો દરેક દરેક યુનિટના એવી રીતે વખાણ થયા હોય, વિધાંત વાંચવા માંડી જાય. તો કુદરતમાં જેટલું છે એનાથી શ્રેષ્ઠ જ વર્ણન છે, જેવું છે એવું નથી. મારા શિક્ષા પત્ર સત્શાસ્ત્રનો વાંચન પોતાની બુદ્ધિ અનુસાર કાંઈ ભેળો ન હોય એને વેદ લઈને બેસી જાય. સમજતું નહીં પણ ઊંધું સમજે એ ખોટું, ન સમજે તો સમજાય કે ચાલો પાછું વાંચશે પણ ઊંધું સમજી જાય. આ જે બધા જ્ઞાન સપ્લે અટેન્ડ કરવા જાય છે, આ નિરાગ રસ્તા હોય ગણદીમાંથી સીધા ડાયમંડના વેપારી થઈ જાય, પછી 15 દિવસ તો જ્ઞાન સપ્લે બધું શું હોય, રોજના 300-400 રૂપિયા કમાય, ખર્ચો ઓછો, બધા ભેગા રહેતા એટલે મહિને દિવસે 4-5 હજાર બચે, હું કોઈ જ ન મળે 12 મહિને એટલે બચે, તરત જ સફારી સીવડાવી, થોડા લુગડા પહેરીને હાલતા થઈ જાય, પછી આનું જ્ઞાન સત્ર કરીએ. ત્રીજો કહેતા આગળ 20-20 વર્ષ સુધી ઋષિ મુનિના આશ્રમમાં અભ્યાસ કરે ત્યારે એને સંવાદ કરવાની છૂટ આપે જોઈએ. હવે તમે સંવાદ કરી શકો, ઉચાવો બોલો, ઉચાવો બોલીને અંદર પ્રયાસ કરો, રોકાણ કરો અને તે જ રીતની આખો 7 દિવસમાં જ્ઞાન સત્ર ને 10 શ્રાવણ મહિનામાં થાય છે ગુરુકુળમાં. ભેગા થાય સવારના વહેલા ઉઠાડી દે, પછી પાછા વજન દૂર કરે, પછી કથા કરે, પાછા આરામ કરે, પાછા કરે. 7 દિવસમાં જ્ઞાન સત્ર પૂરું, બધા જાણે જ્ઞાન લઈને આવી ગયા. આ બધી ભક્તિ છે, જ્ઞાન નહીં કરાય. સ્વામિનારાયણ ધૂન કર્યું, વાંચન થતું ન કર્યું હોય તો સમજ પડે, સ્કૂલ કઈ ખરાબ નથી. જ્ઞાન સત્ર તો ગજબ છે, એમાંથી ઉભા થવાનું મન ન થાય. જ્ઞાન સત્ર તથા શાસ્ત્ર પઠન તથા તપ, ત્યાગ, યોગ, યજન અને વ્રતાદિ કે કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. માટે અમને તો એમ ભાસે છે કે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગ્ય કરીને થયો હશે. અને આજે કારણ કે આગલા જન્મનું શું, આ જન્મનું ઘણું ભૂલી ગયા છે, આગલા જન્મનું ક્યાંથી યાદ રહે, યોગ થયો હોય કઈ, પણ ક્યારે યોગ થયો ત્યારે સંપૂર્ણ નતો થયો. જો ત્યારે સંપૂર્ણ યોગ થયો હોય તો બીજો જન્મ કરવાનું કારણ નથી. સમજી ન શક્યા હોય તો પછી બીજ બળ થાય બધું સમજવા માટે સત્સંગમાં મહારાજ મોકલે. પણ આ એવા પછી મળ્યા પછી એ વૃત્તિ બધી એવી હોય કે આ કેવું છે ને આ કેવું છે ને આ કેવું છે, તો એ યોગ કેવો ન કહેવાય, વિશ્વાસ ના આવ્યો હોય ત્યાં સુધી. કોઈ પાછો આવવો પડે, ભલે સત્સંગ દુર્લભ છે. કઈ કથામાં જ્ઞાન લઈને ના આવ્યા હોય પારાયણ, જ્યાં પારાયણ ત્યાં પહોંચી જાય. મોરારી બાપુની રામાયણ ની કથાઓમાં જોયું ઈ ના, એ બધા આગળ 150-200 જણા ઈ જોયું, જ્યાં હોય ત્યાં પહોંચી જાય તેને લઈ. સારું, બીજું કઈ ખરાબ નથી કરતા, એ કરે એટલે સારા, આડા ના આવે દેખાવા. પણ કોઈને એમાંથી રામ ઉલગો એવું લાગતું નથી, મોઢા ઉપર મમત્વ કોઈ મૂક્યું હોય, મોટામાં મોટું રામથી શીખવાનું છે મમત્વ મૂકી દે. આજના પાલન આચરણનો મહિમા અને આચરણની મર્યાદા, પડાપડી કરતા હોય દોડા દોડી કે સારી જગ્યા મળી જાય, એ રામને ઓળખશે શું? બેઠા હોય ને આપણે એ ક્યાંક ઉભા થઈને કહીને બેસે કે ભાઈ એક આ મારી સીટ છે, અરે બોલો રાજ મૂકીને બે જણા વચ્ચે યુદ્ધ થયું,
રામ અને ભરત વચ્ચે યુદ્ધ કે ગાદી તમે લ્યો ને ગાદી તમે લ્યો હાલ યુ ટેક ઇટ. એક જ પણ બનાવ કોઈનો ભરતને ને રામને, હું એમ કે ના ગાદીનો વારસદાર તું છો કે ના મૂળ વારસ તમે છો, એને જી કહી દીધું. એને બદલે બેસવાની જગ્યા ઉપર પડા પડી કરતા મેં જોયા છે રામ કથા. તો એ બીજી વારે પાછા કથા કરી, બીજી વારે એમ કઈ એનું મહાત્મ્ય સમજાય. આપણે પોતા પુરુષનો યોગ થયો છે એટલે સત્સંગ મળ્યો છે, પણ હજી પાછો જોઈએ એવો યોગ ન કરીએ તો વાત પતી જાય. શું ફાયદો ગુણાબી કરવાનો? અને આજે પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને થાય છે, માટે એવો સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી. ના ભાઈ, પોતાના ટૂંકા પગારમાંથી બચાવી બચાવી સારી જગ્યાએથી લઈને 10-10, 15-15% પબ્લિશર્સે ડિસ્કાઉન્ટ લઈને 25,000 પુસ્તકો ભેગા કર્યા, કામ બામ કરો સરને થાકી ગયા ક્યારે વાંચવા જાવ તો એને કયા કારણોસર આટલા બધા પુસ્તકો ભેગા કર્યા લિમિટેડ આવક માંથી? કઈક પૈસા હોય તો તક પુસ્તક લઈ લે સારું છે, એમ નહીં કે આજ ફલાણા ગુરુકુળ વાળાને પુસ્તક લઈ લીધા નાને છાપી, ના આખા વર્લ્ડ લિટરેચર ભેગું કર્યું, એન્સાયક્લોપીડિયા છે, રજનીશના છે ને ચર્ચિલના લખેલા પુસ્તકો છે, બર્નાર્ડ શોના ડ્રામા છે, ઓસ્કર વાઇલ્ડના પુસ્તકો છે, સલમાન રશ્દીની સૈતાનિક વર્સિસ પણ છે. જ્યાં જાય ત્યાં ક્યાંક બુકનું એક્ઝિબિશન હોય તો 3-4 કલાક થાકે, અને આરે ગયા હોય થાકી રહ્યો કારણ કે એને રસ ન હોય. કઈ શું સમજે થેલી ઉભા હોય પડશે, આ જાય તો બુકમાં ઘૂસજે, આમ આમ જોઈ લે, પછી પાછી જોઈ બુક લેવાનું થાય એમાં તરત જ જોઈએ પાના બાના ક્યાંક ફાટલું નથી ને એકો એક કદાચ જોતા રહી ગયું હોય ને ત્યાં ફાટલું નીકળ્યું તો બીજે દિવસે પાછા આવીને બદલાવી જાય. આટલી કાળજી કરીને પુસ્તકો ભેગા કર્યા છે, એક જણો જાતો નથી. શું સમાગમ થયું? આશીર્વાદ લઈ લીધા હોય બધા, કરી લઈએ તો બધા એનું દયાળુ સ્વભાવ છે, જે આવે ને કે ભલે ચાલો એટલે સત્સંગી જ આવે, કઈ નહીં જીવ પ્રાણી માત્ર ઉપર તો રાજી, એની આખી પ્રકૃતિ નોખી. માટે એવો સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતો નથી, તેને અતિશય મંદ બુદ્ધિ વાળો પૂરક છે. બધા છે મહારાજ બોલ્યા, મેં ત્યાં સભામાં કીધું બધા નારાજ થઈ ગયા, મારા આપણે કઈ વખાણ કરતા આવડે નહીં, હવે કોઈ એક શીખા જ નથી દાસભાઈ, નતો ઉપડા ન ઉપડ્યો. વાહ વાહ, તમે તો કોઈ ગજબ છો, તમારી સ્થિતિ ઊંચી ને આવું બધું બોલતા શીખો તો અત્યારે કોઈ ઉપડો ન ઉપડતો. ત્યાં કીધું ત્યાં ક્યારે વાંચી કે બધું ગમે ત્યારે ચર્ચિલે લખ્યું છે, ઇફ યુ કાન્ટ રીડ બુક જસ્ટ ફોન ધ લેફ્ટ, તમે વાંચી ન શકો ઉપર થાબડો તો જ્ઞાન આવશે તમને. એક અક્ષર ના આવડતો, જન્મની ભાષામાં આપણે શું આવડે કે સંસ્કૃતમાં શું આવડે કે ફ્રેન્ચ ભાષાનું પુસ્તકો શું આવડે, પણ ખ્યાલ આવે કે આ માણસો છે જસ્ટ ફોન ધ લેફ્ટ, એમાં વાઇબ્રેશન છે, એનું વાંગ્મય સ્વરૂપ છે. ચોપાને કરે રાખે છે ગુરુકુળ વાળા સદવિદ્યા ફલાણાનો આ આ બધા વાંચ્યા હોય તો કઈ ખબર નથી, ફલાણું 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 કરે ખોટાઓ વધારે, મૃત્યુ નોંધ વધારે, અક્ષર નિવાસી ની નોંધ વધારે, બાકી કેટલા થાળ થઈ રહ્યા. હવે આ બધા સાહિત્ય નું કામ એમ કેમ જે છે સેવા કરે પેલું છે ને એક નાટક આવ્યું કોઈ રમણીક ને રોકો, મારે લખવું કોઈ સેલત ને સમજાવવું છે ને રાજકોટમાં સેલત આવે લાગો,
સેલ્ફને સમજાવો એવું લખવું જ મારે. ભાઈ આ શું ફરસ, ગઈકાલે જ આવ્યું મારે ત્યાં, ખબર હતી મેં તો કઈ ભર્યા નથી, અને પણ કોપી લાઈ ભરી દીધા હશે, કઈ ત્રિભુવનભાઈ ની દીકરી છે એટલે ઠોકી રાખતા હશે મારા એડ્રેસ આવી જ જાય છે. ગઢવી સાહેબ, ત્યાંના કલેક્ટર ગઢવી સાહેબ, બારોક સાહેબ, એ આરતી કરી રહ્યા છે. કોક આવે આવો મેયર કેવો, એને આરતી કરે તો ખોટો. જ્ઞાન કરે એટલે મારા જે શિક્ષા પ્રત્યે વોન કર્યા, બહુ સૌની બુદ્ધિ પ્રમાણે સમજ પ્રમાણે શાસ્ત્ર જેને તેનું કામ હતું શાસ્ત્ર છે. સમજાવો જોઈએ સત્પુરુષ નો પ્રસંગ ક્યાં કરીએ છીએ, મનમાં આવે ત્યારે કરીએ, મનમાં આવે ત્યારે ન કરીએ, કઈ પ્રસંગ કર્યો ન કહેવાય. લાકડા કૃષ્ણ ભગવાન ગાય ઉદ્યોગ છોકડી વાળતા ઠીક હતો, આ દિવસ કરે શું જ્ઞાન લેવું જોઈએ, છતાં ઋષિ મુનિ નો આદર કરી ક્યાંથી આવો ત્યાં તું બોલ માં બધું અહીં કૃષ્ણ આવી ગયા છે. હું ક્યાંથી આવું છું પૂછમાં, કપડા જોઈને તું મોહિત ન થઈ જાય, ખાલો આવી ગયો છોકરો એક સ્પેલ બાઉન્ડ થઈ જાય. જો એ ખ્યાલ કર્યો હોય કે અહીં કૃષ્ણ ભણ્યા છે, અહીં કૃષ્ણ રહ્યા છે, તો તમને આવે ને આ તો જાણે ક્યાં જ્યાં આવ્યા ભણે છે ને બધા, એનો મત પડતા ચોદસ તમને ત્યાં પડે દર્શન કરી ભણાવે ને સામે પડી ગયા. કેઝ્યુઅલી લેવાય જ ને આવું બધું, જ્યાં આ સ્વરૂપ અભ્યાસ કરી દઈએ કૃષ્ણ જેવું, ગ્રેટ પ્લેસ. અંદરથી 40-50 સ્માઇલ પર કિલોમીટર એટ કઈ થશે, રતલા બહુ પહેલા ક્યાં રહેતા એ મથુરા ક્યાં ભણવા મોકલા તને બાબા, હું તો રતલામ ગયો 15 દિવસ રહ્યો હતો એટલે ઇન્દોર ગયો હતો, ત્યાં 15 દિવસ મારે પાર્ટનર થાય આંખનું ઓપરેશન કરાવ્યું. કોણ રહીએ એને હારે રહેવું પડે એમ હતું હોસ્પિટલમાં, નામ પર એના વાઈફ હતા એની બિચારી બુદ્ધિ એને શું ખબર પડે, મોકલી દીધો નવરો હતો ઘરમાં, અમારા ઘરમાં હું ફ્રી હતો, તમે જાઓ ત્યાં ભલે હાલો આપણે ક્યાંય ભણતા નહીં. માટે એવો સત્પુરુષ નો સંગ પ્રાપ્ત થયો છે તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી, તેને અતિશય મંદ બુદ્ધિ વાળો જાણો. શા માટે જે જેવી મહારાજ આવું બોલ્યા છે, મંદ બુદ્ધિ વાળો ડોબો બોલ્યા હોય, મૂરખ બોલ્યા હોય, શાસ્ત્ર માં લખાય એટલે સ્વામી કાકીને મંદ બુદ્ધિ વાળો લખી નાખ્યો, કદાચ બોલ્યા હોય મંદ બુદ્ધિ કહેવાય નહીં. મહારાજ તો અવડી અવડી ચોક પર થાય ને કેની બી કરતી ડકોળ. શા માટે જે જેવી સ્વેદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ લોક ને વિશે સભા છે ને જેવી ભદ્રિકાશ્રમ ને વિશે સભા છે, તેથી તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એટલે કે વાત, જો આ સભા અધિક છે તો આ સભાપતિ કેવા હશે, સ્વેદ્વીપ ગોલોક વૈકુંઠ બધા કરતા સભા અધિક છે.
હવે તો ન છોડો. આફ્ટર ધીસ યુ હેવ ટુ રિયલાઇઝ કે આને કીધું સમાગમ કર્યું ત્યારે કહેવાય છે આ વાત સમજી જાય. કઈક આવી જવાનું કંપુત્ર આવી એટલે દોડ છે બધા. હલો સારંગ મહિમા એવો જ કે પાછા આ સમજતા નો જ ગોપાલ સ્વામી પધરાવ્યા છે. આ સભા અધિક છે. જો સ્વામિનારાયણનું પ્રત્યક્ષપણું ને પ્રગટપણું સ્વીકાર્યું હોય તો આજની સભા કયો વાર છે ગુરુવારની. ક્યાં થાય સ્વામિનારાયણ? આજ આખા મુંબઈની 1 કરોડ વસ્તી છે. સ્વામિનારાયણની વાત ક્યાં થાય છે? આ અધિક જ છે. મુસ્કો સ્વેદની ડોલો વૈકુંઠને કાઢી નાખો એના કરતા તો છે જ. મહારાજે તો કેવું પડે છે આઈ જસ્ટ ડિક્લેર યસ. જ્યાં સ્વામિનારાયણના સ્વરૂપની વાત થતી હોય સભા સૌથી શ્રેષ્ઠ. મહારાજે તો આ બધાને સમજાવવા કીધું હોય. ક્યાંય થાય છે મુંબઈમાં? આ વર્ષે કદાચ ક્યાંય નહીં થતી હોય. સત્સંગમાં બધા કામે લાગી ગયા હોય મંદિરમાં. અમુક ટાઈમે હમણાં મન છે શેકવા છે એ કામે જ છે ને. સુગંધ આવશે દાસભાઈ પણ છે આવી જવું. તેથી પણ હું આ સત્સંગી ની સભા ને અધિક જાણું છું અને સર્વ હરિભક્ત ને અતિશય પ્રકાશયુક્ત. કારણ કે મહારાજ પોતે તેજાયમાન છે અને ત્યાં જે બેઠા હોય જે આ વાત સાંભળતો હોય એના સૌના અંતકરણ રેડિયો જેવો અવાજ છે મારા. તેજસ્વી જ લાગે મહારાજની દ્રષ્ટિ પડી હોય અને ચૈતન્ય ક્લીન થઈ જાય એટલે તેજસ્વી. અને સર્વારી ભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમજી કોણ છે? અને સર્વારી ભક્ત ને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ. મહારાજ કોઈ દી કઈ મિથ્યા નથી. એ જીભ લો સત્ય થઈ જાય. આદુ બોલાવે તો એ સાચું થઈ જાય. આ તો એટલા માટે કહે છે કે તમને માયનામાં નથી આવતું કે તેજાયમાન છે એટલે સત્પુરુષનું સમાગમ એટલે આવું સમજાવે. એ સત્પુરુષ પુરાણી સાહેબ પાસે આમાં કઈ નથી કીધું મહારાજ. આમાં મિથ્યા શું આ કીધું? એમાં શું મેં કીધું? એવું રહસ્ય કહી નાખ્યું છે મહારાજે. તો મિથ્યા કહ્યું હોય તો સમ ખાવા પડે. મને કે ઓલું જે આગળ કીધું ને કે બધા એને તેજાયમાન દેખું છું તો બધા માયનામ ના આવે. આ સમાગમ એ તો રાયલો જાય ઉપર કેટલા સમજાતા બોલો. બિલકુલ નહીં મને ખબર પડે ને. આ જે છે એના માટે ને સમ ખાતા મહારાજે. લગાર પણ મીઠ્યા કહેતા હતા સમાજ સમ એ તો માયનામ ના આવે. કાં તમે તો અનાદિ મુક્ત છો હવે તો અક્ષરધામમાં બેઠા છે. આવું કે મહિનામ ના આવે તો લાગતું હોય બધું જોઈ છે ને છે ને. હવે એને આરપાર દેખાતું હોય બધું કે આ કઈક કર્મ બંધન છે એને લઈને આ ભોગવવા માટે રહ્યા છે ને એનામાં લપેટાયેલા છે. માયાથી પર નથી. આજે સાંખ્યનું જ્ઞાન થયું નથી. યોગ થઈ ગયો છે
તો સાંખ્ય જ્ઞાનમાં જેટલું ભોગવવાનું જેટલું ભોગવ્યું એટલે પછી થઈ જશે, એ જાણતા હોય કે ભાઈ આમ છે, દાખલ થયો છે તો 5 વર્ષે 10 વર્ષે ગ્રેજ્યુએટ થઈ જશે, એ જાણતો હોય કે ભાઈ અભ્યાસ કરે છે કે જા તું પાસ. અરે વાત અને સર્વરી ભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મીઠા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. તે સમ સા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિક પણ સમજાતું નથી. મારા કોઈ વખાણ કરે બહુ સ્તુતિ છે તમારી, તમે બુદ્ધિ હોય તેમ માનું કે આ મારા જીકે રાખે છે, ઘણાને કઈ સમજાતું ન હોય એટલે વખાણ કરે એટલે આ ખોટા વખાણ કરી હાય ને ના હા પણ કોઈ ગજબ છે ભગવાનની બાબત માં મૂકો લાભ તમારી કરજો કોઈ નીચે ઓલું બધું છે ને એટલે વખાણ કરે બધું ભાઈ તમે કીર્તન ગાવ છો તો એવી મજા આવે મહારાજ મૂર્તિ સાક્ષાત થઈ જાય વાત આવે મહારાજ દેશ હું તો વસ્ત ગાઉં નથી ગમતું કર્ણપ્રિય નથી એને વખાણ કરજો અલૌકિક પણ ક્યાંથી જડે હા આમાં ક્યાં હા એને ના એને આપણે કઈ બહુ મોટા ક્યારે દઈ દઉં છું તમે ભાઈ સાંજના દઈ દઈશ સાંજના કપડા લેવા ગયું નતું જલ્દી કરો મારે જવું છે રોકાવ ને રો રો રહીએ તો ખરા પણ રહેવું ક્યાં ઓલા ઘર નતું એટલે આ ઈકો રો ભાઈ રો એટલે કે રહીએ તો ખરા પણ રહેવું ક્યાં ઈકો એમ ન કીધું કે આઈ રહી જાજે આવો બધા આવા જો માણસ ને આર પાર જોતા શીખીએ તેમ લાગે કે ક્યાંય એક મિનિટ ઉભા રહેવા જેવું નથી તો ભગવાને કોઈને એવી શક્તિ નથી આપી છે એ દુઃખી છે બધા આર પાર જોતા ટ્રાન્સપરન્સી આવે એ મોટા મોટું દુઃખ છે એના કરતા ભીત ભૂલી જાય સારું જગત નું અંતકરણ જાણવા જાય તો ગોબરા થઈ જાય અરે એ સમ સા સારું ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિક પણ સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે હવે તો મૂકી દે મહારાજ સમ ખાધા કઈ ખોટું હશે માની લો તેજાય મન છે નથી મનાતું હા તમે શું ધર્મ પિતા સમખાય તોય ન માની એવા છે અમે અલડ ભગત છે મહેનું કેટલા મહેનું આજે કેટલા માને છે તેજાય મન છે મહારાજ કે મેં સમખાતા તમારા બાપ સમખાય તોય નહીં ધર્મ પિતા ખાય તોય નહીં અમારે મત ખાવ અમે જી બતાડો અમે તેજ હોય તો માનીએ ઓલો જે આમ આમ કરે છે એને ખબર નથી પણ મજા આવે છે એટલે આ છે માડમ અરે અરે બ્રહ્માજી કે પાછા હિંગોજી છે હિંગોજી હવે પારખું ધર્માત્મા આવા જ બધા હોય ધર્મ બહુ પાડવા વાળા છે બધા આવા હિંગોજી હતા હિંગોજી ખબર કેમ પડે સારો છે કે નહી હવે બેસવા તો લો દે ને કે એમ તમે બેસીને આયેલા જાવ તો કે આમ જોઈ લ્યો કે મારે વેચવાનો છે
સારો છે કે નહીં, ત્યાં ઇંગોજી આવ્યા ખડક લાકડી લઈને. આ અનુભવી આ બધા, આ બધા આરામ કરતા આવ્યા, કઈ ઇંગોજી આવ્યા, ઇંગોજી આવ્યા, હજ ચૂપ થઈ જાવ, એ કહી દેશે કેવો છે ઇંગોજી. કે કાંઈ રાજસ્થાન ની કહેવત છે, હા રાજસ્થાન ની કહેવત. ઇંગોજી કાંઈ પેઠાને બોલાવા હતા, તમને બોલાવ્યા મોકલો માણસ. કાંઈ બીઓ શું થયું? ઘોડો આવ્યો, ટાબરા ને લેનો હોય, છોકરા ઘોડો લેવાનો, તે પાસ કરલો તો લઈ લે. હા ઈંગો જાય ઘોડા ચારે જોયું, આંટો માર્યો, ઉછળું ઊંચું કઈ દાંત તો કોની, દાંત ત્યાં ન હોય ઊંચ ઉછાર કેવે, દાંત તો કોની, આવા ઈંગોજી. આ બધા ઈ છે, સમજ્યા દાસભાઈ? આ બધા ઈંગોજી થઈ ગયા સુધી આપણે કથા કરે. ઈંગોજી કેમ ઘોડા ને પારતું, પૂછ ઉઠાર કેવાય, દાંત તો કોની, એટલે પણ અહીંયા દાંત ન હોય. શાસ્ત્રી હું લાઈફ માં કઉ છું, પણ દુઃખ છે મને હૃદયમાં કે આ બધા ઈંગોજી વાળા ઘોડા લઈ જાય છે. ક્યાં હોય દાંત તું ઓલા ઈંગો, આ તો પારખું હતો તો ઓલા કેવા હશે, આ ઈંગોજી તો ઘોડા ના પારખું હતા. બાકી ને કેવા તકલીફ મને આ ઈંગોજ નથી, ઓલાજી એને એના ઉપર પાસ કરવા વાળા છે, બધા સામે બેઠા છે, બેસી ગયા છે. જુઓ આ કેવા, હું ઈંગોજી કહી દીધું પૂછડું ઓછું કરીને કે આમાં દાંત તો નથી, હવે અહીંયા દાંત ન ગાડી રહ્યા. ઈંગોજી કે મેં ઘોડા ને પારખું, પૂછ ઉઠાર કે દાંત તો કોની, આવા છે. એના કરતા આંધળા સારા. એક આંધળો આવેલો જતો તો કૂતરું આગળ લઈને, લંડન માં બનેલી વાત છે, કૂતરું ભાવ કૂતરું ભાગ્યું ક્યાંક તો આમ લેતો પડી ગયો બિચારો, આમ કરતો પછી આમ કરીને લઈ ગયો, ગોતી લીધો, તરત બિસ્કિટ કાઢીને કૂતરાને આપ્યું. બોલા કે આને કૂતરું વાળો અજણ છે, તમને પાડી નહીં કે તમે બિસ્કુટ આપો તો, એટલે કે મારે એને ચોક્કસ જગ્યાએ લાત માર્યું છે, મોઢું આય છે એ ખબર પડે તો પાછળ મારું કે આઈ. હવે ખબર પડી ગઈ કે મોઢા તે બિસ્કિટ લીધું એટલે હવે હું મારી શકીએ, સારા ચીજ તો મને ચડી છે, પણ હવે કેમ ખબર પડે, આ દેખાતું છે નહીં મને. આંધળાએ બિસ્કિટ રાખવા પડે. ચાલો આવી ગયા બાપા, એ સ્વામિનારાયણ કેમ છે, દાંત ક્યાં છે, દાંત સિંગોજી કેમ ઘોડા પાર, હું જૂઠાર કેમ દાંત તો કોની, ઠીક ભાઈ હાલો. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે કે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દડપણે પ્રતીતિ થતી નથી. શું આનો અર્થ છે? બ્રહ્માદિકને દુર્લભ એવો આ સત્સંગ છે, બધાને પ્રતીતિ એટલે આ નથી પડતી, એમાં વિશ્વાસ નથી આવતો. જેટલી પરોક્ષમાં પ્રતીત છે એટલી પ્રત્યક્ષમાં નથી. શું સરસ થાય, હું પૂછવાનું છું બધા, એમ તો ચૂપચાપ બેઠા જઈને માળા ફેરવા કરો એમ નહીં. એટલે શું, જેટલી પરોક્ષમાં પ્રતીતિ છે એટલે હેત છે, એ પ્રત્યક્ષમાં નથી. આગળ કહેશે મહારાજ, આ વાત લાગે છે જાડી પણ અતિશય ઝીણી છે. લીધો જ નથી ઘોડો ખોલવા, કામે કીધું તું એક્સપર્ટ છો, માની ગયો મારો, ને આવું આવું પાસ કરી આવ્યો. અને
બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હિત રહે છે તેનું કારણ એ છે જે જેવી જીવને પરોક્ષ ને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષ ને વિશે દડપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે આવે તો જેટલા પ્રાપ્ત થવાના થયા છે તેટલા સર્વે ગુરુરૂપ હરિ. પછી બધા ગુરુ ને હરિ ના કહેવાય. મારા ગુરુ હતા અને શ્રી હરિ નામે એમ સ્મૃતિમાં કીધું છે. આપણી સ્મૃતિ કઈ? સ્મૃતિ એટલે સાંભળેલું, સ્મૃતિ એટલે યાદ રાખીને લખેલું. આપણી સ્મૃતિ સ્મૃતિ એટલે નિષ્કાન સ્વામી વાતો, ગોપાલ સ્વામી વાતો, અબ્દુલ બાપાની વાતો સાંભળીને જોઈને લીધું છે. બોલી સ્મૃતિ સ્મૃતિમાં મહારાજની વાત ક્યાં છે? પ્રત્યક્ષ શાસ્ત્ર નો આટલો ફરક છે. હજી બધા આનો મહિમા નથી જાણ્યો એટલે ભાગવત ની કથા બેસાડા કરે છે. વચનામૃતમાં મહારાજે કીધું પરોક્ષમાં પ્રતિ થયા કે પ્રત્યક્ષમાં નથી આવતા. મહારાજ ના સંદર્ભમાં વાત થાય છે, તારા થી નાના નથી કેતા અમે ડોબા. બીજા સ્વામિનારાયણ અવતાર કરતા બધા ગૌણ છે. અવતાર થઈ ગયા એના અન્વય સ્વરૂપ ના છે, એ કઈ ચમત્કૃતિ તો છે જ એનામાં. કે માણસ થોડા છે એ અવતાર છે. એના જ સ્વરૂપ પધરાવ્યા છે પોતાના જ. એ તો મહારાજે કીધું કે પ્રેમાન સ્વામી નું બંધુ નું કીર્તન સાંભળી દે. ત્યાં સાંભળ્યા પછી અમને એમ લાગે છે કે જેને આવું ભગવાન ના સ્વરૂપ માં એજ છે ને ચરણે રહેતું હું માથે લગાડું. તમે એમ કહો કે ભાઈ પ્રેમાનંદ સ્વામી મોટા થઈ ગયા છે મહારાજ થી? મોટાય છે સ્વામિનારાયણ આવું કેવું. અને આ તો બધા સ્વરૂપ મોટા પુરુષ એમ સમજાવ્યું છે કે આ સ્વરૂપ જે પધરાવ્યા છે એ બધાને માંગરોળમાં ત્યાં મહારાજે એ લોકોના ઈષ્ટદેવ રૂપે દર્શન દીધા હતા. એ પોતાના સંકલ્પ સ્વરૂપ મહારાજ ત્યાં દર્શન દે બધાને સમાધિમાં. ઈચ્છા હતી કે જો આ સ્વામિનારાયણ અમારા ઈષ્ટદેવ ના દર્શન કરાવે તો અમે સમજીએ કે ભગવાન છે. કરાવ્યા એ શું કેવા ગયા તો બદ્રિકાશ્રમમાં નંદન જયારે આવજો ને 10 મિનિટ કે ગોલોકમાં જઈને કૃષ્ણ ભગવાન જયારે આવજો તો મારા ભક્તો દર્શન દે એમ કેવા ગયા. સંકલ્પ કરે એના સંકલ્પ થી અનંત કોટી બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. એ 4-5 મૂર્તિ ન બતાડી શકે સ્વામિનારાયણ. શું આપણા જેવા જાણીએ છે કે કેટલી મહેનત પડે છે ને કઈ કષ્ટ નથી પડતો સંકલ્પ હાલે છે એના. દંડવત કરતા બોલ્યા મુક્તાન સ્વામી રખે ભરમાતા કે બદ્રિકાશ્રમ માં મારું ધ્યાન કરે છે પણ આ તો આ લોક માં આવ્યા એટલે એની રીતે રહેવું પડે એટલે કરી હશે. આ નથી સમજાણું એને જેટલી પરોક્ષ માં પ્રતીતિ છે એટલે પ્રત્યક્ષ માં નથી આવતી. કેટલી પાળ બાંધી મહારાજે બોલો શેરદી વૈકુંઠ કરતા પણ આ સભાનું અધિક ન માનતો. આ સભાના સમ છે સમ એટલા માટે ખાવા પડે છે. પરોક્ષમાં પ્રતિ છે એટલે પ્રત્યક્ષમાં લાવતા નથી. આમાં એ પાછા ગોટાળા છે. આમાં માનનારા પાસે એમ કે આ ઈ છે ઈ જ આ છે નોટ ધેટ. સમન્વય કરવા વાળા હેરાન કરી નાખ્યા છે. આનું જાણતા નથી, ઓલાનું જાણ્યું નથી, આનું જાણતા નથી, પછી બધું એક કરે રાખે. બધું એક કરે રાખે એક જ છે. હે ખરું કે ઘરાય નહીં મહારાજ તો અવતારી
એ કેવા વાળાને આને જ સમજાણું, એ કેવા વાળા માટે મહારાજે સમખાતા છે. શું કામ સમખાય એને, એવો કયો આગ્રહ છે? તમારે ઓળખવા તો ઓળખો, તો ઓળખવા કઈ નહીં. આગલા વચમાં તું આવતું નથી ને ઘડી ઘડીએ. આગલા વચમાં તમે આવ્યું કે પ્રથમ જયારે આવ્યા ધર્મદેવ ભક્ત ત્યારે ક્યાં હતો તું? બધું કઈ થોડું કેવાય, અત્યારે આખું પુસ્તક કેવા જવું તો બધા મય જ છે. વચનામૃત માં સ્વામિનારાયણ ની સર્વોપરિતા ન સમજાય ત્યાં સુધી હજી વચનામૃત નો અભ્યાસ જ નથી. અને નહીં તો આવું જો હોય તો સમ શું કામ ખાય, એ શું કામ કહે? જો એ જ પરોક્ષ હોય તો એમ શું કામ કહે કે જેટલી પરોક્ષ માં પ્રતીતિ એટલી પ્રત્યક્ષ માં નથી લાવતા, ગુરુ રૂપ હરીને તમે માનતા નથી. બેઠા છે ને આપણા જેવા અજડ, એ તો સમ શું કામ ખાય? એ કોઈ મારા જેવા સમ ખાતા તો મર્યો તો કઈ નહીં, ખોટા ખોટા. આ બધાને સમ ખાતા, મુક્તાનંદ ગોપાલનંદ નિત્યાનંદ બ્રહ્માનંદ આ બધાને સમ ખાતા વાંચી બે લાઈન. અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે કે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દઢપણે પ્રતીતિ થતી નથી. દઢપણે પ્રતીતિ ન થાય, ઝીંપક ઝીંપક કરી લે, બેઠો હોય, માળા ફેરવ્યા કરતો, ગૌમુખીમાં હાથ રાખ્યો હોય, આમ કરતો હોય, ઊંઘી લે, પાછો જાગે, રેગ્યુલર હોય, આવું બધું કર્યા કરે. પ્રતીતિ ખબર પડે આવી છે એમ, સદા ઓ ઓ એવું વર્તા કરે. અરે જેવી એ જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત આટલું સમજી જાવ તો આ ક્યાં ગઈ, બધું કાઢી નાખ્યું લોચો. આ સમજો એટલે બધા લોચા કાઢી નાખ્યા. કેટલાય ઉપવાસ કરી નાખો, કેટલાય વ્રત તપ કરો, ના સમજા ન હોય તો ફળ નથી મળ્યું. ને બાકી તો ફળ બધા નારિયેળનું ફળ ને શ્રીફળ ને બધું મળે છે, આ મહેનતનું ફળ છે, કરીએ નહીં ત્યાં સુધી મળે નહીં. અરે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે એટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે. આ બનાવી નાખે છે જરૂર ભરી, હે લોકો ગુરુ ભરી ઉપર આપણે લગાય છે શું પરોક્ષ માં પ્રતીતિ છે એને એ તો કઈ નહીં બેઠા છીએ. શેના માટે કીધું છે સમજાવું હમણાં એને, આવાજ આવાજ સાધન બહુ કરે છે એ તો બીજી વાત રહી, પણ ગુજરાતી ભાષાનો અર્થ નથી ખબર. હા એને બોલાયો નહીં, સમજાવી દઉં. એ તો અહીંયા કે તમે અહીં આવો, 25 જણા અહીંયા એની ધૂન બોલાવતા હોય, અહીંયા બેસો, મને કેટલાક આગળ આવે છે, ફોન આવે છે, આવી જાઓ વખતે વકીલ સામે ને મળું. તમે બધું અહીં આવે મંદિરમાં વકીલ સામે આર્ગ્યુમેન્ટ કરી, જે હોય વકીલ હોય કે જજ હોય, કેસ લડવો હોય તો અહીં આવો. ને સમજાવી દઉં એમ નહીં કે અભિમાન છે કે મારી ઇઝમ છે કે ફેડ છે લાઈફની કે નહીં, મારે તો આમ એવું નહીં. આઈ વિલ એક્સપ્લેન ધેમ થરલી. હું હવે જે બે લાઈન છે ને એમાં જ એનો બધો ઉત્તર છે.
અહીં સુધી તો પતી ગયું ગુરુ રૂપ હરી, પાછળ નું ક્યાં એનામાં બુદ્ધિ જોઈ. અને એ જે છે એ, કારણ કે મહારાજે કીધું ને કે મંદ બુદ્ધિ ના છે, આગળ આવી ગયું ને, છતાં હું ન સમજતો એ મંદ બુદ્ધિ ના છે. આપણે એમ સમજી લેવાનું મંદ બુદ્ધિ ના છે, બે ચાર જન્મ લાગશે અને પછી સમજશે. સમરણ સમરણ કરે છે તો ફળ તો મળશે. અરે વાંચ. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકી જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. હવે આનું શું લઈ લીધું છે ખબર છે? દેહ મૂકીને જે તે દેહ છતાં જ મળ્યા થકી આ સ્વામી ના પરતાપથી કોઈ વાતે ખામી ન, કોઈ વાતે ખામી ન રહી, મોટી ખામી રહી ગઈ છે. અરે પણ મને ખબર છે ને, હું તો અક્ષર પૂછું તમારા ત્યાં જન્મો છું ને, મારી તો મા ત્યાં અક્ષર પૂછું તમને, કૃષ્ણજી મહારાજ ની જે બોલાવે છે મારો દાદો થાય, મારી માં નો દાદો થાય. કૃષ્ણજી કૃષ્ણજી અદાની છતડી છે ને રાજકોટમાં, આજે નદીમાં તણાતી નથી આવી મેં કીધું, તણાઈ રાખું બધો યાદ કરવા માટે. અરે હું જાણે ત્યાં હું આવ્યો, આ સમજે છે હું સ્વામિનારાયણ, આ સમજે છે ફલાણું જગા પ્રકારનો સત્સંગ કરાવેલો સત્સંગ કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી ને મૂકી દીધા હાળા હોય ને, ક્યાં ઉતારી નાખે ને. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહેજાનંદ એક પરમેશ્વર, જય અક્ષરપતિ પુરુષોત્તમ. કારણ કે પોતાને 1906 થી નોખું પડવું હતું તો અક્ષરપતિ કહી દીધા. આવશે બધા ઉકેલ છે આમાં. આ જ વચનામૃતમાં લેટ ધેમ આર્ગ્યુ. દેહ મૂકીને જેને મળવું છે એ દેહ છતાં મળી ગયા છે, એનો અર્થ શું? એટલે ઓલા હવે આપણે કઈ કરવાનું નથી. અરે એનો છોટકો નહીં થાય ને તારો નહીં થાય ડોબા. સ્વામિનારાયણ શું છે એ ખબર? અરે પછી ઓલું બધું કરી રાખે, જાડા લુગડા ત્યાગ પછી કઈક દઈ, એ બધા ગુણ છે. ઓહો ડેફિનેટલી આચરણ છે, પણ શું કામ નું? ખપે નહીં ભાણે ખપે નહીં, ખૂબ રૂપાણી છે પણ વાઘરણ છે. હવે આમ કેમ લગ્ન થાય? સેજ શામળી હોય, સેજ શામળી હોય પણ એનામાં સંસ્કાર હોય કે ઘર સાચવશે એના રે લગ્ન થાય, એવી દેખાવડી છે. ક્રોસબ્રીડ હશે ક્યાંક, કોક રજપૂત આવી ગયો હશે વાઘરા ત્યાં, આવા રૂપાણા ક્યાંથી હોય? પણ ક્યાંક ગોટાળો થઈ ગયો છે બીજી ત્રીજી પેઢીએ. આપણે ચોખ્ખી વાત કહીને હિંગોજી થોડા છે જાણીને કહી છે. નીકળી ગયા બધા, બધા નીકળી ગયા પણ મામા છોકરાઓ છે. હું ગોંદિયામાં ગયો તો ખાસ સભા રાખી માળા હોય, હું તો બીજા એક છે બટુક મામા કરીને અમારે, એ બિચારા આવે નાગપુરમાં મારા માટે રે ને ક્યાંક ઓલો અહીં રોટલો સારો મળે છે ને ખીચડી સારી. મારે તો હાઈ ક્લાસ હોટલ, ફાઈવ સ્ટાર હોટલ છે, હું શું કામ નહીં. તમે અહીં સમજો એટલે અહીં બધું ચોખ્ખું હશે ને તું મને શું સમજશ, અહીં બધું સાફ હશે ને પછી લઈ ગયો ને કિચનમાં. મેં તો આવું ક્યાં છે ઓલી હોટલમાં, તો જો હમણાં મારા માટે નોકરી કરશે. હું રોજ ત્યાં 5-7 દિવસ રહું તો કહું કે ખીચડી કરજો રોટલો કરજો, કરી દઈએ લોકો, 5-star છે. એને ખૂબ આગ્રહ કર્યો, મને લઈ ગયા એટલે બધા ભેગા થઈ ગયા. અહીંયા તો કોક ના કોક આવો હોય અક્ષર પુરુષો તો વાળા, ગોંદિયા જેવા ગામમાં 2-3 જણા ફરતા હોય સાધુ સંત આવ્યા છે, અને 5-7 દિવસ રહ્યા. આને ત્યાં જાણે ત્યાં જાણે ત્યાં ઠીક છે, તેના કરતા સ્વામિનારાયણનું ભજન કરાવે છે. આ તો પણ પછી ઓલો છે મારો મામા જોયું એને કાઢ્યું. આ મારા જ બોલ્યા છે પેલા તો આમ કે જો બરોબર છે, મારે મોટો જ ઉંમરમાં. પેલા તેને જપામાં લીધો મેં, હા બરોબર, આ તો મેં કીધું ખબર નહીં મને એમ. નહીં પછી નહીં પછી એટલે એમ થઈ ગયું કે આને હવે આ મારા 5-15-20 જણા હાડા કુંજણી હે, આટલા બધા સ્વામિનારાયણ વાળા ક્યાંથી આવ્યા? ગોંદિયા જેવા ગામમાં છેવાડાનું ગામ છે, ત્યાંથી તરત જ મધ્યપ્રદેશ ચાલુ થાય. જયંતિભાઈ
એ બધા ભેગા કરે, પાંચ સાત જણા ને બુદ્ધિ ભ્રષ્ટ કરે. મારે ટાઈમ પછી અમુક હું મોડો પડ્યો છું પાછો, હું તો અહીંયાથી નાગપુર ગયો 3 કલાકમાં. નાગપુર હું તો કાર લઈને ગયો હતો, હું તો આજે આ કથા પૂરી કરીને જ જાય. રાતના 1 વાગે નાગપુર પહોંચ્યો છો પાછો. પછી આવ્યું આજ, આજ કાઢ્યો એ લોકો જાણી ગયો, આજ કાઢે આ કાઢે વડતાલનું 5મું કાઢે, કનિષ્ઠ વાળું કાઢે, ગુરુની સેવા કરવાનું કીધું છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકી જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. આવો સંત સમાગમ પ્રાપ્ત થયો કયો? જેને ગોપાલાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ એવો સંત સમાગમ જેને મહારાજના સ્વરૂપ સિવાય બીજી કઈ વાત નથી કરી. ગો એન્ડ રીડ શ્રી હરિ દિગ્વિજય, ગો એન્ડ રીડ ગીતા પાર્શ્ય બાય ગોપાલાનંદ, એમાં એને શ્રી હરિ શબ્દ વાપર્યો છે. નોબડી યુઝ ટુ ટેલ એડ્રેસ કૃષ્ણ એ શ્રી હરિ, અને એમાં એને વિશેષાદ્વૈતનું રામાનુજાચાર્યનું લીધું છે. બે આ સમાગમ મળ્યો તો એ સમજાવે ને કે ભાઈ આ મહારાજ છે, એ સમજાવે. કઈ બીજું સમજાવે આ સંત સમાગમ. વકીલ સ્વામી ને ફલાણા સ્વામી ને ચીકણા સ્વામી ના હાલે, એકલા આચરણ ઉપર માફ ન થાય, આ અજ્ઞાન થઈ જાય. ઓલા ગુના કર્યા હોય આચરણ કદાચ ન હોય તો એ તો મહારાજ કે દેહ છે થઈ ગયો હોય તો પ્રાયશ્ચિત કરે છૂટકો થાય, આમાં છૂટકો ન થાય. હવે હમણાં કરીએ ખરે બતાવું, તમારી જે વાત છે પ્રશ્ન છે મને ખબર, કારણ કે તમારે પાછું કોકલા તમારા ઘરે આવી જતા હશે એટલે તમારે સમજાવવું પડે. આ સમજાવું જોઈએ ને, એટલે કાં તમારે ઘરે આવે ત્યારે બોલેલો, તમારે ઘરે આવવા મને વાંધો નથી, દાદર જવા વાંધો નથી. હે હવે નથી આવતા, પેલા આવતા. સ્વામિનારાયણ ના ઉપાસક છે અમે, જો લેશો પ્રસાદ તો તમારો મોક્ષ થશે આ જન્મ ની તો આવતી જન્મે, ને અમારી વાત માની લ્યો તો આને આ જન્મે. એમાં કઈ ભજન ભજન બંધ કરો, હું કહું છું માની લ્યો તો વાત છે. ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ને, પછી ખબર પડે ક્યાં જવું છે. હાલો આજ મંડી ગયો, કેની કોર જવું છે એ ખબર નથી. અરે કેમ હાલે, તારે ક્યાં પહોંચવું છે એ કે, જો તારે ચીજ પોકલી કોર જવું હોય તો આમ બેસી જા, નરીમાન પોઈન્ટ જવું કોઈ આમ બેસી જા, ગમે તેમ હાલે જ રાખે. યાત્રા તો કહેવાય, આમ ક્યાં યાત્રા કરી, પણ ધ્યેય વગરની યાત્રા. તો ઓલો રામચંદ્રજી એ સેતુ બંધ બાંધ્યો મહેનત કરીને, આ ગયા તો ગયા પણ ઉવાથી પછી આવવા માંડ્યા બધા. યાત્રા પોસિબલ છે ને, અહીંયાથી આવ્યા છે ને, બંધ બાંધ્યો તો બસ એકલો જવા વન વે એન્ટ્રી છે, એક જ કોર જવા તો અહીંયાથી આવી ગયા. એમ ગુરુ રૂપ હરે આ સમજાય ને, તોલું હોલું એન્ટ્રી આવવા માંડી છે ગયો. બાકી કઈ નઈ, એ તો દલાઈ લામા નું છે, જન્મી ગયો છે, આ જાશે નહી ત્યાં સુધી બીજો દલાઈ લામો નથી, પણ આવી ગયો છે એ કેતો જશે કાનમાં કોક ને. બોલતો બોલી નહી શકતો, એનો ધીરે બોલતો હશે હાલ લઈ લેતા કે મને કાનમાં કહી ગયા. આવું હોય કાનમાં અત્યારે ડિક્લેર કરી દે ને, મહારાજ એમ કીધું મારા પછી આ બે આચાર્ય છે, કોઈને કાનમાં નથી કહી ગયા, એને ઉખાડી મૂકજો સરકાર ન હોય તો, બધું કહી ગયા છે. એને કોઈની ભીખ હતી, શાસ્ત્રમાં કર્યું એટલે થઈ ગયું. પ્રૂફ છે આ સત્સંગમાં, એક જણાને કાઢી નાખો આચાર્ય હતો. સીધો જાન, મને બધી ખબર હોય ને, સીધો જાન બાવલું રાખ્યું મારા તારી જાત. એકાદ પપુ લખનૌ થી આવી ગયા હતા, બોલો ઓછા નતા.
હવે આપણે ધામ આવીએ અત્યારે, હાલો એનું લક્ષ્મી પ્રસાદ નું જે થાય અહીં પડ્યો છે ક્યાંક છે? આપડે ચશ્મા છે ને દેખાતું નથી, આમાં પડ્યો અને હસવું આવે. આવા બધા પડ્યા જ કેવાય ને. અરે ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમ પદ કહીએ મોક્ષ કહીએ તેને દેહ તેને છતે દેહ પામ્યા છે, છતે દેહ જ પામ્યા છે. એટલે મહારાજ બોલ્યા છે કે દેહ મૂકીને તમારે જે કરવાનું છે પણ આટલું સમજી જાઓ, દેહ મૂકીને જ પડેલું છે. હું બેઠા હતા સામે પોતે આ જ છે, એના ઉપર જ છે આખું આખું વચન. હવે વાત છે, આ વાત લાગે છે જાડી પણ અતિશય ઝીણી છે, કાઢે ગજુ નથી એ લોકો કાઢવાનું. અને આ વાર્તા જે કઈ તે જણાય છે તો જાડી છે, જાડી છે, જાડી એટલે સ્થૂળ. ગાય જેવી જાડી ને દુબળી ગાય ને એમ નહીં, આ લાગે કે તમને કે આવું છે પણ પરોક્ષ માં પ્રતિ છે એટલી પ્રત્યક્ષ માં લાવો, પણ હું પોતે અહીં સ્વયં બેઠો છું લિંબતરુ નીચે, આ સ્વરૂપ અને અક્ષરધામ માં જે સ્વરૂપ છે એમાં જરાય ફેર નથી. પણ તમને બધાને અહીં બેઠા પછી એમ થાય છે કે મહારાજ અક્ષરધામમાં કેવું રૂપ હશે, તો એ જેટલી પ્રતીતિ છે એટલી મારામાં હમણાં લાવો. ત્યારે જે હતી એવી અત્યારે આ પ્રત્યક્ષમાં લાવી, આ સત્સંગ છે. આમ લાગે છે જાડી કે મહારાજ ઓલું પ્રત્યક્ષ કીધું, ઈ જાડી પ્રત્યક્ષ એટલે ઘૂસી ગયો દસ અવતારમાં, રામકૃષ્ણ અધિક અવતારમાં. ઈ પરોક્ષ નહીં, પેલા થઈ ગયા ઈ પરોક્ષ નહીં. એટલે મહારાજે વચનાત્મક કીધું, અમને શાક દેવી પડે કે એક વચનાત્મક કીધું છે મહારાજે કે પૂર્વે જે જે થઈ ગયા ને હવે પછી જે જે થશે એ બધું તમને જે મળ્યું જે સ્વરૂપ એના જ અવતાર છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરોક્ષ એટલે મોટા, ભૂતકાળમાં છે મોટા, હવે પછી થશે એ પાછળના શ્રેષ્ઠ, એમ નહીં. આ એક આવી ગયા આવે ધેટ્સ ઓલ, બાકી બધા તો અવતારો થયા કરે, અવતારી આ જ છે. અને મારા સ્વરૂપમાં અહીં હું 64 તસુનું દેહ લઈને બેઠો છું લિમતરુ નીચે, મને જુઓ છો, મને જમાડો છો, મારી પ્રસાદી લ્યો છો, છતાં જે ઈચ્છા રાખો છો કે અક્ષરધામમાં જે અનંત કોટી બ્રહ્માંડનો તેજ 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 નીચે એ સ્વરૂપ કેવું હશે, તો ત્યાં સુધી તમને મારામાં હા નથી પડી. એટલે કીધું છે કે ગુરુ રૂપ ભરી હું તમારું ગુરુ તરીકે અત્યારે બેઠો છું, એમાં અત્યારે પ્રત્યક્ષ તમારા જે પામવાના છે અક્ષરધામમાં દેહ મૂકીને એ હું તમને અત્યારે મળી ગયો છું. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ, ધેટ ઇઝ રિલિજિયન, ધેટ ઇઝ ફિલોસોફી, ધેટ ઇઝ ભક્તિ, ધેટ ઇઝ મુક્તિ. બધા સત્સંગનું ફળ એ આ સમજણ છે. સમય કરે ન થાય કઈ, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આ સ્વામિનારાયણ ની વાત છે. કેવું શબ્દ મહારાજ વાપર્યો, રામકૃષ્ણ અધિક અધિક માં લઈ લીધા જ બધા. વગેરે માં લેવા જેવા છે, આ લઈ શકે વગેરે વગેરે માં, કારણ કે અવતારી છે. આ જેટલી પરોક્ષ માં પ્રતીતિ છે એટલી પ્રત્યક્ષ માં નહીં લાવો ત્યાં સુધી ખામી નહીં ભાંગે. આમ લાવવાના ત્યારે સત્સંગ ઊંઘો કહેવાય, અત્યારે તો ખબર જ નથી. આપણે તો બાહ્ય જે કરી નાખે છે એને સત્સંગ સમજી ગયા છે. ને આ એક ટકો પણ ન હોવું જોઈએ, તો પૈસામાંથી 5 પૈસા આ અણસમજણ હોય ત્યાં સુધી મજા ના ફળ ન મળે. હવે એક તો આ સ્થિતિ પ્રાપ્ત કરવી છે મહારાજને જેવા છે ઓળખવાની,
તો તરત જ ઓલું મગજ આવી જાય કે 1837-86 માં આવ્યા કે અત્યારે પ્રત્યક્ષ ક્યાં કાઢવા. તો અત્યારે જેવે જે સ્વરૂપે સંકલ્પ કર્યો કે મનુષ્ય રૂપે દેખાવું, ત્યારે 1837-86 સુધીમાં મનુષ્ય રૂપે દેખાડા, પછી એ જ સ્વરૂપે સંકલ્પ કર્યો કે હું અત્યારે પ્રતિમા રૂપે કે મૂર્તિ રૂપે પ્રત્યક્ષ છે. તો આ બધા લોચા મટી જાય. દર્શન કરવા જવું છે, સાક્ષાત્કાર કરવો છે, એમને કઈક થઈ જાય. આ જે જ્ઞાન થઈ ગયું સાક્ષાત્કાર થી વિશેષ છે. જ્ઞાન પ્રલય, અને જ્ઞાન પ્રલય એ જ આત્યંતિક પ્રલય. કારણ કે જ્ઞાન એ જ નિષ્કર્મ છે. બાકી જે કર્મ કરો, ભક્તિ કરો તોય બંધન આવે, ત્યાગ કરો તોય બંધન આવે, કર્મનું ફળ ભોગવવું પડે. પણ જ્ઞાન થઈ જાય તો નિષ્કર્મ જ્ઞાન છે, એમાં પ્રાપ્તિ જ છે, ભોગવવાન નથી. અરે અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ એ તો અતિશય ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય છે. આવું જે રે સમજતો વર્તતો, એટલે આટલા માટે સત્સંગ કામનો છે. આવી વાત સત્સંગની સભામાં જ થાય એટલે સત્સંગ દુર્લભ કીધો. બે થયા પછી દુર્લભમાં દુર્લભ હોય તો સત્સંગ છે, અને સત્સંગ મળ્યા પછી દુર્લભમાં દુર્લભ હોય તો એકાંતિક સંતનો, એકાંતિક મુક્તનો સમાગમ થાય. એના પાસે આવી વાત થાય. બાકી તો જિંદગી આખી તે 11 ને નોમ કરતા આવ્યા છે, કાંદા લસણ ત્યાજ કરે, એમાં મળ્યું જ શું. પણ આ સત્સંગમાં વાત થયા, ગોપાલ સ્વામી બેઠા હોય સમજાવી શકે. સુખ સ્વામી કઈક લખું તરત બાત કરવા પહોંચી ગયા. ગોપાલ સ્વામી પાસે ફર્યા, સુખ મુનિ આવું લખ્યું છે, એમાં શાસ્ત્ર નું બાદ ના શું. ગોપાલ સ્વામી શું કહે કે તમારી સમજણ એવી છે ભાઈ કે જો રામ એમ કે ગોપાલ નિત્યાન સ્વામી એમ કે ભાઈ સુખ સ્વામી કીધું છે એ બરોબર છે, ને તમે કયો છો એ બરોબર. ના મુક્તા નિત્યાન કે ડોબા તું શું સમજ, બાદ અબાદ નું જેટલું સુખ સ્વામી સમજે એટલું તું સમજસ, કાઢી જ મૂકે, ભાવે ટાણું ઓલા ન ચાલે. વાલા લાગવા વાળાનું કામ નથી. જેને સ્વામિનારાયણ ને વાલા લાગવું છે ને જગત ભલે વિસ્મય થઈ જાય, એ સ્વામિનારાયણ ને વાલા લાગે. આ તો એક એક ને તમારું કેવું બરોબર છે, પણ મારું આટલું સૂચન છે. અરે સૂચન બૂચન મૂકે તું બોલે શું કામ, બંધ કર. સ્વામિનારાયણ કેસી જ વાત કર, ધીસ ઇઝ ધ પ્રમાણ. સમજી જાય કે નહીં, ભલે વકીલ હોય કે જી હોય, આઈ કેન એક્સપ્લેન ધેમ એન્ડ વિથ ધ પ્રૂફ ઓફ ગોપાલન સ્વામી નું ગીતા ભાષ્ય અને શ્રી હરિ દિગ્વિજય માં શ્લોક છે 227. અને શું લખ્યું છે, ઉલ્લાસ નિત્યાનંદ સ્વામી લખ્યું છે, 21મો ઉલ્લાસ પ્રકરણ નહી, આ ઉલ્લાસ છે, ઉછાળ છે મારામાં. એકો એક ને એને અંતે ઉલ્લાસ આવે. સકળ જ્ઞાન પ્રદાતા સદગુરુ સહજાનંદ મુનિ વિરચિત, નિત્યાનંદ મુનિ વિરચિત ઉલ્લાસ પ્રથમ. એ કોઈ વાંચતા નથી મારા. ભગવાન નું નામ લે છે, બોલે શું કે છે, અને શું કે બોલા કરે, એને શું કહેવાયુખી. ના ના, આ તો ઓલું મશીન ની વાત કરે, તમને જોઉં છું ને મશીન યાદ આવે, બોલ્યા કરે. સાહેબ દીધી દો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ નમો બોલો છો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા કરે. લપ પટી ગયું બધી ધૂન કર્યું, લપ પટી. આપણે આ બધા ભેગા થયા કે 40-50 ઘડિયાળ લાવી દેવાય બધા સાથે ધૂન. અરે
અને આ વાર્તા જે કઈ તે જણા છે તો જાડી જેવી, પણ એ તો અતિશય જીરી છે. અતિશય જીરી આ બધા સંત બેઠા હતા, એની એટલે પરોક્ષ માં પ્રતીતિ છે, એટલે એમાં તો હતી જ નહીં કોઈ નું પ્રતીતિ. અહીં બેઠા હોય, મનુષ્ય ચરિત્ર કરતા હોય, પછી એમ થાય કે ભલે મહારાજ અક્ષરધામ ના ધામી છે, અક્ષરધામ માં કેવા લાગતા છે, આવા બધા થોડુંક છે, એમાં એક રોમ નો ફેર નથી. આ ઝીણી વાત દેખાવું છું, આવું તમે જમાડો કે ત્યારે જમું છું. અત્યારે આપણે બાર તાળા મારી દઈએ છીએ, આપણે ચેરો નાખીએ ત્યારે દર્શન બંધ, પાછું ખોલી નાખીએ હાર દઈ, ત્યારે આપણે ધરાવીએ ત્યારે પાણી, ધરાવીએ ત્યારે થાળ જમે છે, પણ છે વાત સાચી, મારા તો જાણતા હોય ને, એ જે બોલે ને સાચું જ હોય, સદીઓ સુધી સાચું હોય. તમારે કોઈ સત્પુરુષ ને, સત્સંગી ને, સારા મોટા સંત ને, મુક્ત ને, જેને આ સાક્ષાત કર્યું એને પૂછવું જોઈએ, સમજાવવા શું છે. સચ્ચિદાનંદ કહેતા, ત્રણ વચન હતો, જય સ્વામિનારાયણ કહીને ઉઠ્યા છે. તો તરત જ 37મો વચન શ્લોક સમજાવી દઉં, પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરે. અરે પણ એ તારા માટે લખ્યું, બસ પોતા માટે નથી વાત. સ્વામિનારાયણ શિક્ષા પુત્રી એના માટે લખી, પોતા માટે લખી. તરત 37મો શ્લોક વંચાવી, 37 વાંચો, એમાં લખ્યું છે પોતાના મુખે કે એ તારા માટે છે. ભાઈ રમેશ દવે ને કીધું છે, સહેજાનંદ ને નથી કીધું. અરે એમ વાર્તા કરીને શ્રી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. ગઢડા અંત્ય પ્રકરણનું બીજું વચન, સયામ સ્વામી લટકાળો રે આવે, સંગે અતિ ઉછરંગે, આને સંગે અતિ ઉછરંગે, ગીત મધુર ગાતો રે, ગીત મધુર ગાતો રે, કેસરીએ વાઘે કસુંબલ પાઘે, કેસરીએ ફૂલો ના
સ્વામી શામળ્યો નિષ્ફળાનંદનો સ્વામી શામળ્યો આવે અમી રસ પાતો રે આવે અમી રસ પાતો રે હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી શ્રીધરમ સર્વદી